વેલકમ ટુ બી મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો વિષય છે ગુજરાતી. તો હવે આપણે ગુજરાતીમાં ક્યાં પહોંચ્યા? તો બારક શ્રીમાં આપણે પહોંચ્યા કે દીર્ઘાય કો. તો હવે ક વત્તા ઉ, હવે આમાં આવશે આખો. આપણે રસવાઈ કુ જોયું ને, તેમાં શું આવે? અડધો કુ આવે. અને આમાં દીર્ઘાય કુમાં આખો આવશે, એટલે ક વત્તા ઉ બરાબર દીર્ઘાય કુ. એવી જ રીતે આપણે અહીંયા જોવાનું છે. તો આપણે ક વત્તા ઉ બરાબર દીર્ઘાય કુ. એવી જ રીતે હવે આવ્યો ખલનો ખ. તો ખલના ખમાં પણ એવી જ રીતે વચાશે કે ક વત્તા ઉ બરાબર દીર્ઘાય ખુ. હવે આપણે ગણપતિના ગને જોઈશું. તો ગના ગમાં પણ ક ગ વત્તા ઉ બરાબર દીર્ઘાય ગુ. હવે આપણે ઘરનો ઘ આવી ગયા, તો તેમાં પણ આપણે એવી જ રીતે વાંચવાનું કે ઘ વત્તા ઉ બરાબર દીર્ઘાય ગુ. હવે આવશે ચકલીનો ચ. તો ચકલીનો ચ ને પણ એવી જ રીતે જોવાનું છે કે ચ વત્તા ઉ બરાબર દીર્ઘાય ચુ. હવે આવ્યા છત્રીનો છ. તો છત્રીના છમાં પણ એવી જ રીતે આપણે બોલવાનું કે છ વત્તા ઉ બરાબર દીર્ઘાય છુ. હવે આવશે જમરૂખનો જ. તો જમરૂખના જ ને પણ એવી જ રીતે બોલવાનું કે છ વત્તા ઉ બરાબર દીર્ઘાય જુ. હવે જબલાનો જ આવી ગયા. તો છ વત્તા ઉ બરાબર દીર્ઘાય જુ. હવે આપણે આવ્યા ટપાલીનો ટ. તેમાં પણ આપણે એવી જ રીતે જોવાનું કે ટ વત્તા ઉ બરાબર દીર્ઘાય ટુ. હવે આપણે આવશે ઠળિયાનો ઠ. તો ઠળિયાના ઠમાં પણ એવી રીતે જોવાનું છે કે ઠ વત્તા ઉ બરાબર દીર્ઘાય ઠુ. હવે આપણે આવ્યા ડબ્બાનો ડ. ડબ્બાના ડમાં પણ ડ વત્તા ઉ બરાબર દીર્ઘાય ડુ. હવે આપણે આવશું ઢગલાનો ઢ. તો ઢ વત્તા ઉ બરાબર દીર્ઘાય ઢુ. હવે આપણે આવશે અણ ફેણનો અણ. તો અણ ફેણમાં અણ વત્તા ઉ બરાબર દીર્ઘાય અણુ. હવે આપણે આવ્યા તલવારનો ત. તો તલવારના તમાં પણ આપણે એવી જ રીતે જોવાનું છે કે ત વત્તા ઉ બરાબર દીર્ઘાય તુ. હવે આપણે આવ્યા થડનો થ. તેમાં પણ આપણે એવી જ રીતે જોવાનું છે કે થ વત્તા ઉ બરાબર દીર્ઘાય થુ. હવે આપણે આવ્યા દડાનો દ. તેમાં પણ આપણે એવી જ રીતે જોવાનું છે કે દ વત્તા ઉ બરાબર દીર્ઘાય ધુ. હવે આપણે આવ્યા ધજાનો ધ. તો ધ વત્તા ઉ બરાબર દીર્ઘાય ધુ. હવે આપણે આવ્યા નગારાનો ન. તો નમાં પણ આપણે એવું જ જોવાનું છે કે ન વત્તા ઉ બરાબર દીર્ઘાય નુ. હવે આપણે આવ્યા પતંગનો પ. તો પ માં પણ પ વત્તા ઉ બરાબર દીર્ઘાય પુ. હવે આપણે આવ્યા ફટાકડાનો ફ. તો ફ માં પણ ફ વત્તા ઉ બરાબર દીર્ઘાય ફુ. હવે આપણે આવ્યા બકરીનો બ. તો બ માં પણ એવી જ રીતે બોલવાનું છે કે બ વત્તા ઉ બરાબર દીર્ઘાય બુ. હવે આપણે આવ્યા પમેડાનો ભ. તો ભ માં પણ આપણે એવી જ રીતે કે ભ વત્તા ઉ બરાબર દીર્ઘાય ભુ. હવે આપણે આવશું મરચાનો મ. તો મરચાનો મ માં પણ મ વત્તા ઉ બરાબર દીર્ઘાય મો. હવે આવશે આપણે યતીશનો ય. તો ય વત્તા ઉ બરાબર દીર્ઘાયુ. એવી હવે આપશે આવશે રમકડાનો ર. તો તેમાં પણ આપણે એવી જ રીતે બોલશું કે ર વત્તા ઉ બરાબર દીર્ઘાય રુ. હવે આપણે આવ્યા લખોટીનો લ. તો લ માં પણ એવી જ રીતે બોલવાનું કે લ વત્તા ઉ બરાબર દીર્ઘાય લુ. હવે આપણે આવશું વહાણનો વ. તો વ વત્તા ઉ
બરાબર દીર્ઘાયવું. હવે આપણે આવશે શરણાઈનો સ. તો સ વત્તા ઉ બરાબર દીર્ઘાયસું. હવે આપણે આવ્યા યત ષટ્કોણનો સ. તો તેમાં પણ સ વત્તા ઉ બરાબર દીર્ઘાયસું. હવે આપણે આવશું સગડીનો સ. તો સગડીના સરને પણ એવી જ રીતે બોલવાનું છે કે સ વત્તા ઉ બરાબર દીર્ઘાયસું. હવે આપણે આવશે હરણનો હ. તો હ વત્તા ઉ બરાબર દીર્ઘાય હું. હવે આપણે આવીએ અળ નળનો અળ. તો તેમાં પણ અળ વત્તા ઉ બરાબર દીર્ઘાય અળું. હવે આપણે આવશું ક્ષત્રિય. તો ક્ષત્રિયમાં પણ ક્ષત્રિય વત્તા ઉ બરાબર શું. હવે આપણે આવ્યા યજ્ઞનો યજ્ઞ. તો એમાં પણ યજ્ઞ વત્તા ઉ બરાબર યજ્ઞો દીર્ઘાયજ્ઞો. એવી જ રીતે આપણે કથિતે જ્ઞ સુધીનો દીર્ઘય આપણે શીખી ગયા. હવે આવશે શબ્દો. તો હવે બંને દીર્ઘાય બુ આપણે અહીંયા શીખી ગયા ને આગળ. તો આને શું બોલાશે? બંને દીર્ઘાય બુ અને આને વચ્ચે ટ. તો બુ ટ. હવે આપણે આ જોવાનું છે કે સ ને દીર્ઘાય શું અને આને રસવાય ડ ને રસવાય દ ને દીર્ઘાય ડી. તો શું ડી. હવે આપણે જોવાનું છે ફ ફન દીર્ઘાય ફૂ. તો દ ને ફને દીર્ઘાય ફૂ લખોટીનો લ. તો વચાશે ફૂ લ. હવે આપણે આવ્યા અહીંયા મૂળમાં. તો હવે મને અને શું વચાશે બાળકો? દીર્ઘાય આપણે આગળ જોઈ ગયા ને. તો મને દીર્ઘાય મૂ અને આવશે અળ. તો મૂ લ. હવે આપણે જોવાનું છે કે ધજાનો ધમા આવી તે દીર્ઘાય છે. તો આપણે શું વચાશે? આપણે આગળ શીખી ગયા અહીંયા આપણે શીખ્યા ને કે દીર્ઘાય ધૂ. તો ધૂ પ. હવે આવશે મૂળા. તો મૂળાને પણ અહીંયા શું છે? દીર્ઘાય. તો આપણે શું વચાશે કે મને દીર્ઘાય મૂ અને અળ અને લીટી હોય બાજુમાં તો શું વચાશે? અળ અને કાનો અળા. તો આપણે અહીંયા વાંચીશું કે મૂળા. હવે અહીંયા સને પણ દીર્ઘાય છે. તો આપણે શું વચાશે? શું. તો શું અને અળ. તો આપણે શું વાંચશું? સોળ. હવે અહીંયા સગડીનો સ છે એને પણ દીર્ઘાય છે. તો આપણે કેવી રીતે વાંચશું બાળકો? તો સ ને દીર્ઘાય શું અને પ પ વાંચવાનું છે. તો શું પ. હવે અહીંયા છે દ ને દીર્ઘાય દુ અને ધ ને દીર્ઘાય ધી. તો દુ ધી. અને અહીંયા જુ ન લખેલું છે પણ આપણે જૂને કેવી રીતે વાંચવાનું કે દીર્ઘાય જને દીર્ઘાય જુ અને ન. તો જુ ન. અહીંયા હવે આવશે ખૂબ. અહીંયા આખું વાંચ લખેલું છે ખૂબ. તો અહીંયા અને ખને શું છે? દીર્ઘાય છે. તો આપણે કેવી રીતે વાંચવાનું કે ખને દીર્ઘાય ખૂ અને બ. તો આપણે શું વાંચવાનું બાળકો? કે ખૂબ. હવે આપણે અહીંયા અહીંયા જોવાનું છે બાળકો કે ધને દીર્ઘાય ધું અને નગારાનો ન. તો આખું કેવી રીતે વાંચશું? તો ધને દીર્ઘાય ધું ન. તો ધું ન. એવી જ રીતે બાળકો આજે તમારે હોમવર્કમાં કથિતે જ્ઞ સુધી એકવાર લખવાના છે અને શબ્દો અહીંયા જેટલા શબ્દો આપ્યા છે ને તે પણ એકવાર તમારે નોટબુકમાં લખવાના છે.